મહારાષ્ટ્રના રાજકારણમાં આ દિવસોમાં ખૂબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો જે ઉદ્ધવ ઠાકરેની સરકાર જે રીતે પડતી થઈ અને તેમના ખૂબ જ વફાદાર માનતા હોય એકનાથ શિંદે જયારે બળવાખોરી કરીને પોતાની એક અલગ પાર્ટી તરીકે એટલે કે પોતે જે છે

જે વિશ્વાસુ વ્યક્તિ ગણાવી રહ્યા હતા તેને લઈને મામલો પછી બે મહિના બાદ આખી ચર્ચા વિચારણા થઈ ત્યારબાદ કેન્દ્ર આયોગ દ્વારા થોડાક સમય આવ્યો એટલે કે એક બે દિવસ અગાઉ જે રિપોર્ટ આપ્યો તેમાં જે છે અસલી શિવસેના જે છે એકનાથ શિંદે પક્ષમાં ગઈ તેને લઈને હવે જે છે ઉદ્ધવ ઠાકરે સરકાર આકરા પાણીએ જોવા મળી રહી છે અને લાલઘૂંપ પણ બની છે તેમના દ્વારા આ કેન્દ્ર આયોગનો જે સમગ્ર નિર્ણય છે હવે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે તો બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ પોતાનો મૌન તોડ્યો છે અત્યારે જોવા જઈએ તો સંજય રાઉત પોતાના આક્રમક નિવેદનો અને બેભાગ નિવેદનને લઈને ચર્ચામાં રહેતા હોય છે તેમના દ્વારા એવું આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે કેન્દ્ર ચૂંટણી આયોગ દ્વારા કેન્દ્ર સરકારનું બે હજાર કરોડ નું કમાન છે તે બાબતે સોદાબાજી થઈ છે અને આ બાબતને લઈને તેમના દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે અને અત્યારે પોતે પણ આ જે વાત છે કે અસલી શિવસિંદે અસલી જે કહેવાય બાળ શિવસેના છે તે પોતે ગણાવી રહ્યા છે આ બાબતને લઈને તેમણે ઘણા બધા આક્ષેપો પણ કર્યા હતા અને જે કહેવાય કેન્દ્ર સરકારને પણ આણે હાથ લેવામાં આવી હતી અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર જે છે સાંસદો પાછળ ખરીદવા માટે સો કરોડ ખર્ચે છે તેમજ ધારાસભ્યોને ખરીદવા પાછળ પચાસ કરોડ ખર્ચે છે કોર્પોરેટરોને ખરીદવા માટે એક કરોડ ખર્ચે છે અને બીજી ઘણી બધી સંસ્થાઓને ખરીદવા માટે પચાસ લાખ ખરીદે ખરીદે છે ખર્ચે છે ત્યારબાદ આજે ચિહ્નની વાત હતી તેવી રીતે તીર કમાન જે ચિહ્ન છે તે કહેવાય શિવસેનાની ઓળખ છે તેને ખરીદવા માટે બે હજાર કરોડની સોદાબાજી થવા કરવામાં આવી છે આ આક્ષેપ બાદ ફરી એકવાર જે છે મહારાષ્ટ્રના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે ને એક બાદ એક જે બાળ જે ઉદ્ધવ ઠાકરે છે તેમને ઝટકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે હવે જોવાનું રહે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આગામી સમયમાં શું સાંભળવામાં આવશે ને જે તેમની વાત છે સંજય રાવ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં અમે ફરી એકવાર જે છે પ્રજાની વચ્ચે જઈશું ને કામ કરીશું ને પ્રજાનો વિશ્વાસ જીતીશું અને તે જ ઈચ્છે છે કે મહારાષ્ટ્રમાં સરકાર કોની બનશે તેને લઈને રાજકારણ જબરજસ્ત ગરમાયું છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારના રાજકીય સમીકરણો મહારાષ્ટ્રમાં ગોઠવાય છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા અપડેટ સાથે આપણે માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની